કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? તો આજના વિડીયોમાં આપણે જોવાના છે બહુલકની એક ખૂટતી આવૃત્તિનો દાખલો. બરાબર છે, હવે ઘણા બધા વિડીયો ખૂટતી આવૃત્તિના વિડીયો માટે ખૂટતી આવૃત્તિના દાખલાઓના વિડીયો મેં આગળ બનાવેલા છે, એ ખાસ તમારે જોવાના છે અને હવે પછી પણ બનાવતો રહીશ. તો તમારું કામ ખાલી એટલું જ છે કે તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ પહોંચાડો, કેમ કે મને ખબર છે કે વિદ્યાર્થીઓને આ ટાઈપના દાખલાઓમાં તકલીફ વધારે પડે છે. બરાબર, તો ચલો દાખલો છે, વર્ગો આપ્યા છે 5 થી 15, 15 થી 25 થી લઈને 65 થી 75 સુધીના વર્ગો આપ્યા છે. આવૃત્તિ આપણે જોઈએ તો 2, 3, F એટલે કે આ ખૂટતી આવૃત્તિ છે F, જેનું મૂલ્ય આપણે શોધવાનું છે, અને F જે છે 25 થી 35 ના વર્ગની આવૃત્તિ છે. પછી 7, 4, 2 અને 2, ઓકે, આટલું તમને આપ્યું છે. એક ખૂટતી આવૃત્તિ હોય તો એક એક્સ્ટ્રા માહિતી દાખલામાં આપેલી હોય, તો અહીંયા તમને દાખલામાં એક્સ્ટ્રા માહિતી તરીકે બહુલક આપ્યો છે 39. બરાબર છે, તો અહીંયા બહુલક આપણને આપ્યો છે કેટલો? 39. હવે અહીંયા આપણને એક ફાયદો થઈ ગયો કે આપણને એ બી ખબર પડી ગઈ કે આપણે બહુલકની જ ગણતરી કરવાની છે. તો ચાલો ભાઈ બહુલકની ગણતરી આગળ વધારીએ. તો આપણું પહેલું સ્ટેપ શું હોય છે બહુલકની ગણતરી માટે? તો આપણું પહેલું સ્ટેપ હોય છે બેટા બહુલક વર્ગ. યસ, એટલે કે આપણો જવાબ કયા વર્ગમાં સમાયેલો છે એ આપણે શોધવાનું છે. બરાબર, હવે એ કેવી રીતે શોધીએ છે? તો સામાન્ય રીતે આપણે સૌથી મોટી આવૃત્તિ જે વર્ગની હોય એ આપણો બહુલક વર્ગ, એટલે આપણને ખબર પડી જાય કે આ વર્ગમાં આપણો જવાબ છે. તો શું અહીંયા આપણી પાસે સૌથી મોટી આવૃત્તિ છે? ના સર, કેમ નહીં? કેમ કે સર 7 લાગે છે પણ એફ નું મૂલ્ય આપણને હાલ ખબર નથી. એટલે જો એફ નું મૂલ્ય 7 કરતા વધારે હશે તો એ સૌથી મોટી આવૃત્તિ થઈ જશે, અને એફ નું મૂલ્ય 7 કરતા ઓછું હશે તો એ સૌથી મોટી આવૃત્તિ બની જશે. પણ જ્યાં સુધી એફ નું મૂલ્ય જ આપણને ખબર નથી ત્યાં સુધી આપણે નક્કી જ નહીં કરી શકીએ કે સૌથી મોટી આવૃત્તિ કોણ છે. તો આ રીત નહીં ચાલે ભાઈ, તો રીતને બદલો. બરાબર છે, આપણી પાસે બહુલક તો આવી જ ગયો છે 5, 39. હવે 39 કયા વર્ગમાં સમાયેલો છે? 35 થી 45. તો યસ, આપણાને બહુલક વર્ગ મળી ગયો 35 થી 45. બરાબર, તો ખૂટતી આવૃત્તિનો દાખલો ઓલવેઝ તમારે આ રીતે સોલ્વ કરવાનો છે. અને સાથે સાથે 12.5 ક્યાં વગાડવા એ બી ખબર પડી ગઈ, તો અહીંયા આપણે વગાડીશું 12.5. ઓકે, આ આપણું થઈ જશે F1, આ થઈ જશે F0 અને આ થઈ જશે F2. આ રીતે આપણે કિંમતો મળી ગઈ. હવે આ કિંમતોને આપણે બહુલકના સૂત્રમાં, સૂત્ર તો એ જ વાપરીશું ભાઈ, સૂત્ર કોઈ નવું નહીં આવે. L+F1 -F0/2F1 -F0 -F2 અને ×H, આ સૂત્ર છે, રાઈટ. ચલો કિંમત મૂકીએ, બહુલકની કિંમત તો આપણી પાસે છે 39, તો એ 39 મૂકી દીધી. બરાબર છે, L આપણાને કેટલો આપ્યો છે? તો આ જે બહુલક વર્ગની અધસીમા છે, લોઅર લિમિટ છે, આપણો L કહેવાય. પણ ત્યાં ખાસ જોઈ લેવાનું કે આ કિંમત સરખી હોવી જોઈએ, આ કિંમત સરખી હોવી જોઈએ. યસ, સરખી છે. બરાબર છે, તો આપણે અહીંયા લઈશું 35. જો એ અલગ અલગ હોય તો શું કરવાનું, એવો દાખલો આવશે એમાં હું તમને 100% સમજાવીશ. ઓકે, ચલો F1 કેટલા છે? 7 છે. F0 એની ઉપરની કિંમત પોતે F છે. બરાબર છે, 2F1 એટલે કે 2×7 -F. F2 ની કિંમત કેટલી છે? 4 છે. નાની નાની કિંમતો આપી છે. અને H કેટલો આપ્યો છે? હવે H એટલે શું? વર્ગ લંબાઈ, વર્ગની હાઈટ, વર્ગની ઊંચાઈ. તો અહીંયા તમે જો વર્ગો વચ્ચેનું અંતર જે તમને દેખાય છે 10-10 નું છે. બરાબર છે, 5, 15, 25, 35 એટલે H કેટલો થઈ ગયો? 10. ઓકે, હવે આ કિંમતો સાથે આપણે ગણતરીને આગળ વધારીશું. પણ અહીંયાથી હવે દાખલો સમીકરણનો થઈ ગયો. બરાબર છે, સમીકરણ જેમ આપણે ઉકેલીએ છીએ, હવે આ કોનું સમીકરણ છે? આ F નું સમીકરણ છે. તો આપણે અહીંયા F નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે સૌથી પહેલા 35+ છે, આમ આવશે તો -39 માંથી 35 જાય તો કેટલા વધે? 4. બરાબર છે, 7 - F ને આપણે એમને એમ રાખીએ, 7 × 2 = 14, કૌંસ ખોલી દીધું, -F - 4 અને ગુણ્યા આ 10 તો છે જ. બરાબર, હવે શું કરીએ, આ 10 ને આ અંશ સાથે ગુણી દઈએ. તો 4 ને એમને એમ રહેવા દઈએ, આ 10 ને આ F અંશ સાથે ગુણીએ, તો 7 સાથે ગુણીશું તો 70 અને F સાથે ગુણીશું તો -10F. F માઇનસ છે તો જવાબ -10F આવશે. બરાબર, અને 14 માંથી 4 જાય તો કેટલા વધે? 10. બરાબર છે, -F. ઓકે, તો આ રીતે કંઈક આપણાને પદ મળ્યું. હવે શું કરવું જોઈએ? ચોકડી ગુણાકાર. તો સર આના છેદમાં શું છે? 1 છે. બરાબર છે,
તો જો આ અંશ આ છેદ સાથે ગુણાશે અને આ અંશ આ છેદ સાથે ગુણાશે, તો આપણે ચારને આની સાથે ગુણીએ, તો ગણતરીને અહીંયા લખીએ બરાબર, તો ચાર કૌંસમાં દસ માઇનસ એફ, ઓકે બરાબર, એક આની સાથે ગુણાશે તો કોઈ જ ફરક પડશે નહીં, એટલે એને એમને એમ રાખીશું, કેમ કે એક થી કોઈ પણ સંખ્યાને ગુણીશું તો જવાબ એનો એ જ આવશે, બરાબર છે, તો એને એમને મૂકી દીધું. ચલો હવે ચાર ને અંદર ગુણી દઈએ, કૌંસ ખોલી દઈએ, તો ચાર ને દસ સાથે ગુણીશું તો ચાલીસ, અને એફ સાથે ગુણીશું તો ચાર એફ, બરાબર, અને અહીંયા સિત્તેર માઇનસ દસ એફ, ઓકે. આ રીતે આપણાને પદો મળ્યા. હવે શું કરવું જોઈએ? તો જેમ સમીકરણની અંદર આપણે સ્ટેપ્સને ફોલો કરીએ છીએ, એક્ઝેક્ટલી એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. એફ વાળા પદોને એક બાજુ લઈ દઈએ અને એફ વગરના અચળ પદોને બીજી બાજુ. તો આ દસ એફ માઇનસ છે એ આમ આવશે તો પ્લસ થઈ જશે, આજ માઇનસ ચાર એફ તો અહીંયા હતા જ બરાબર, અને આ સિત્તેર ત્યાં હતા જ, એને એમને એમ રહેવા દઈએ. આ ચાલીસ પ્લસ છે એને પેલી બાજુ લઈ જઈએ, કેમ કે આ અચળ પદ છે, તો એ માઇનસ થઈ જશે, ઓકે. તો આ રીતે તમારે કરવાનું છે. હવે દસ એફ માંથી ચાર એફ જશે તો છ એફ રહેશે, અને સિત્તેર માંથી ચાલીસ જશે તો કેટલા રહેશે, ત્રીસ રહેશે, બરાબર. હવે છ ગુણાકારમાં આમ જશે તો ભાગાકારમાં, તો આ રીતે આપણને એફ નું મૂલ્ય મળી જશે. તો ત્રીસ ને હું છ વડે ભાગીશ બરાબર છે, તો એ જવાબ મળશે પાંચ, ઓકે. તો અહીંયા તમને એફ નું મૂલ્ય મળ્યું પાંચ, એટલે કે આ જે ખૂટતી આવૃત્તિ હતી એફ એ પાંચ છે. બે રીતે ચેક કરવાનું, એક તો આપણી ખૂટતી આવૃત્તિ ક્યારે પણ અપૂર્ણાંક ના હોવી જોઈએ, ધન પૂર્ણાંક હોવી જોઈએ, અને બીજું કે આપણે સૌથી મોટી આવૃત્તિ કોને નક્કી કરી હતી, સાતને નક્કી કરી હતી. તો આ જે એફ છે સાત કરતા નાનો હોવો જોઈએ, એનું મૂલ્ય સાત કરતા નાનું હોવું જોઈએ, અને એ આપણને મળે છે. તો આ રીતે આપણે દાખલો સોલ્વ કરીશું, અને તમારે લાઇક કેવી રીતે કરવાનું છે એ મારે તમને શીખવાડવાની જરૂર નથી, શેર કરતા પણ મારે તમને શીખવાડવાની જરૂર નથી, એ તો તમને આવડે.